દોસ્તો આ વિડીયોની અંદર આપણે જાણવાનું છે કે દહીંની અંદર એવી કઈ બે વસ્તુઓ નાખવામાં આવે તો અલગ અલગ રીતે તમારા જો એક વસ્તુ નાખવામાં આવે તો તમારા વાળ ખરતા અટકશે અને બંને વસ્તુઓ અહીં જે કહું છું એ તમે નાખશો એટલે તમારા વાળની અંદર થતો ખોડો પણ અટકશે અને વાળ પણ ખરતા અટકશે દોસ્તો સૌથી પહેલા તમારે દહીં એક વાટકી દહીં લેવાનું છે હવે તેની અંદર મધ નાખી આ બંને વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે દહીં અને મધને મિક્સ કર્યા બાદ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમે તમારા વાળને એકદમ વ્યવસ્થિત સાફ કરેલા હોય તેલ ન નાખેલું હોય અને વાળને વ્યવસ્થિત કોરા રાખવાના છે હવે આ કોરા વાળની અંદર સાફ વાળની અંદર તમારે દહીં અને મધની જે પેસ્ટ બનેલી છે તેને વ્યવસ્થિત આખા વાળ માથાના જે તમામ વાળની અંદર વાળમાં લગાવવાની છે વાળના મૂળ સુધી તમારે ઘસી ઘસીને આ વસ્તુ લગાવી દેવાની છે દોસ્તો આ જે પ્રયોગ છે તમારા કોઈ પ્રકારના તમારા વાળ ખરવાની જે સમસ્યા છે કોઈ પણ રીતે તમારા વાળ ખરતા હશે તો આ વાળ ખરતા અટકી જશે દોસ્તો દહીંની અંદર આવતા વિટામિન્સ અને અમુક પ્રકારના જે છે એ આપણા વાળને ખરતા અટકાવે છે વાળની મજબૂતાઈ માટે વાળને સફેદ વાળને કાળા કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ઉપરાંત જો તમારા માથામાં ખોડાની સમસ્યા છે અથવા કોઈ એવી પ્રકારની ખરાબ સમસ્યા છે એલર્જી છે તો તમારે દહીં એક વાટકી દહીં તેમાં બે ચમચી અથવા બે બેથી વધારે ચમચી તમારે જેટલું મધ નાખવું હોય તે મધ તેટલું મધ અને તેની અંદર બેથી ચાર ટીપાં અથવા થોડું વધારે લીંબુ નાખવાનું છે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી તમારે વાળમાં માસ્ક કરી જે રીતના તમે માસ્ક ફેસ ફેશિયલ લગાવો છો એ રીતના તમારે વાળમાં આ વસ્તુઓને લગાવવાની છે દોસ્તો આટલું કર્યા બાદ તમારે તમારા વાળ વાળ જે પેસ્ટ લગાવેલી છે તેને વીસથી ત્રીસ મિનિટ માટે વાળમાં લગે લાગેલી રહેવા દેવાની છે માત્ર આ બંને પ્રયોગ તમારા વાળને ખરતા ખરતા જ નહીં અટકાવે પરંતુ જે સફેદ પડી ગયેલા વાળ છે નાની ઉંમરમાં સફેદ થયેલા વાળ છે તેને પણ કાળા કરી દેશે આ ઉપરાંત વાળને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા તમારા વાળ એકદમ આછા છે તો તેને બરડ વ્યવસ્થિત કરશે અને સારા કરશે દોસ્તો વાળ આપણી ખૂબસૂરતીનું ખૂબસૂરતી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે માટે આ વિડીયો લાઇક કરો શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ